ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં? એકદમ ઓકે. ચલો આજે આપણે છે ને ગુજરાતીમાં કંઈક નવું શીખીશું ને. આજે તમારો ગુજરાતીનો દિવસ છે, બરાબર? તો આપણે ગયા અઠવાડિયામાં ભણ્યા હતા ને, એનાથી આગળ કંઈક તમારા પુસ્તકમાં આપણે નવું ભણીએ, બરાબર ને? બધા રેડી છો? ઓકે, કાન ખુલ્લા, આંખો ખુલ્લી ને ધ્યાનથી અહીંયા જોવાનું છે, બરાબર ને? અને મારી સાથે જે પણ પુસ્તકમાં હું વાંચીને સમજાવું ને, તો તમારે વાંચવાનો બી પ્રયત્ન કરવાનો, બરાબર? અને પછી આ વિડીયો જોયા પછી જે પણ પાઠ ભણો ને, એને સરસ મજાનું પુસ્તકમાં વાંચી લેવાનું, બરાબર? અને એમાં જે પણ એક્સરસાઇઝ, જે પણ કંઈ લખવાનું હોય બધું લખી લેવાનું. અને જે હું તમને શબ્દોનો વિડીયો મોકલું છું ને, એ જેટલા બી વિડીયો આવે ને, જ્યારે પણ આવે, એ બધા શબ્દો તમારે 5 વાર તમારી નોટબુકમાં લખવાના છે બોલીને, બરાબર? એટલે તમને વાંચતા પણ સરસ આવડી જશે. ઓકે, તો તમે આપણે તમારા પાઠને શરૂ કરીએ તમારા પુસ્તકમાં, કરું ને? ચલો કે હા, હું મારો સ્ક્રીન નાનો કરી લઉં, પછી આપણે પુસ્તક વાંચીએ. જુઓ, તમારે છે ને આજે ગુજરાતીની પુસ્તકમાં હું આગળ ભણાવીશ, એ પહેલાં હું તમને સમજાવું કે ઘણા બધા બાળકોને એવું છે કે ગુજરાતીમાં હજુ લખવામાં, માત્રાઓમાં સમસ્યા થાય છે, હે ને? પ્રોબ્લેમ થાય છે. તો શું કરવાનું? એના માટે તમારે જેટલા બી હું વિડીયો, જે 2 અક્ષરવાળા, 3 અક્ષરવાળા, 4 અક્ષરવાળા, માત્રાઓવાળા, હે ને, કાનાવાળા, રસોઈવાળા હું તમને મોકલીશ ને, એ બધા તમારે ધ્યાનથી જોવાના છે, સાથે સાથે વાંચવાના છે. અને એને તમારી ગુજરાતીની પુસ્તકમાં 5 વખત, એક શબ્દને 5 વખત લખવાનું અને બોલીને લખવાનું, બરાબર? એટલે તમને વાંચતા બરાબર આવડી જાય. એટલું કરવાનું, સાથે સાથે તમારો જે પણ પાઠ ચાલે ને વિડીયોમાં, એ પાઠ, એ કવિતા, એને વિડીયો પત્યા પછી તમારે વાંચવાની, ઓછામાં ઓછી 2 વાર તો વાંચવાની છે, ધીરે ધીરે વાંચવાની, પણ વાંચવાની, તો જ તમને વાંચતા આવડશે ને, અને વાંચતા આવડશે ને તો લખતા આવડી જશે, બરાબર ને? તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, જે શબ્દોના વિડીયો આવે, જ્યારે પણ આવે ત્યારે એને તમારી ગુજરાતીની નોટબુકમાં એક શબ્દને 5 વાર લખી દેવાનો. પછી બીજું શું કરવાનું છે, જે પણ પાઠ ચાલે તમારો, એ વિડીયો જોયા પછી એ પાઠને તમારા પુસ્તકમાં તમારે 2 વાર વાંચવાનો, બરાબર? સમજ પડેગી? આટલું બધાએ કરવાનું છે, બરાબર ને? ઓકે, તો ચલો હવે તમે આપણે આપણો આગળનો પાઠ આપણે શરૂ કરીએ, તમે ધ્યાન આપો, બરાબર? ચલો હા, કરીએ છીએ. ચલો બાળકો, આજે છે ને આપણે એક સરસ મજાની કવિતા સમજીએ, બરાબર? પછી તમારે એને ગાવાની પણ છે. કવિતા કઈ છે? મેં એક બિલાડી પાળી છે, હે ને? જો આ છોકરો છે ને, આ રીતે તમને દેખાય છે, એને આ બિલાડી પાળી છે, અને બિલાડી વિશેનું એ સરસ મજાનું ગીત તમને કહે છે. શું કહે છે? ચલો આપણે જોઈએ. મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે. શું કહે છે? કે મેં એક બિલાડી પાળી છે અને રંગે કેવી છે, બહુ રૂપાળી છે, સરસ દેખાવડી છે. પછી શું કહે છે? તે હળવે હળવે ચાલે છે, તે અંધારામાં ભાળે છે. કેવી ચાલે છે? હળવે હળવે, અને એને અંધારામાં બી ભાળે છે, એટલે કે એને અંધારામાં દેખાય છે. બિલાડી કેવી છે? હળવે હળવે ચાલે છે, ધીમે ધીમે ચાલે છે, અને અંધારામાં પણ એને દેખાય છે. પછી શું ખાય છે? જુઓ, બિલાડી શું ખાય છે એના વિશે કહે છે. દૂધ ખાય, દહીં ખાય, ઘી તો ચપ ચપ ચાટી જાય. બિલાડી શું ખાય છે? જુઓ, દેખાય છે ને અહીંયા, દૂધ ખાય, દહીં ખાઈ જાય છે. ઘી હોય ને તો એને બહુ જ ભાવે છે, તો ફટાફટ ચાટી જાય છે, ચપ ચપ ચાટી જાય છે, બરાબર? જુઓ, બિલાડી કેવી છે? રંગે રૂપાળી છે, હળવે હળવે ચાલે છે, અંધારામાં જુએ છે, દૂધ ખાય છે, દહીં ખાય છે, ને ઘી તો ચપ ચપ ચાટી જાય છે. પછી આગળ શું કહે છે? જુઓ, તે ઉંદરને ઝટપટ ઝાલે છે, પણ કૂતરાથી બીતી ચાલે છે. શું કહે છે? ઉંદરને શું કરે છે? જુઓ, દેખાય છે તમને અહીંયા, ઉંદરની પાછળ કેવી ફટાફટ ચાલે છે, અને એને ઝાલે છે એટલે ઝાપટ મારીને પકડી લે છે, પણ કૂતરાથી બીતી ચાલે છે. આ કૂતરો છે ને, એની એને બહુ ડર લાગે છે. કૂતરો જોવે ને તો ભાગી જાય છે, ડરી ડરીને ચાલે છે. કૂતરો ક્યાંક હોય તો સંતાઈને ચાલે છે, અને ઉંદરને તો ફટાક કરતી ઝડપી લે છે, બરાબર ને? ઉંદરને ઝટપટ ઝાલે છે, પણ કૂતરાથી બીતી ચાલે છે. પછી શું કહે છે? તેના ડીલ પર ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે. ડાઘ એટલે ડીલ, એટલે એનું શરીર, આ શરીર છે ને બધું, એ અને એની પર ડીલ પર ડાઘ, એટલે ડાઘ એટલે આમાં એના ટપકા ટપકા હોય ને,
બિલાડીના શરીર પર કેવા હોય, પટ્ટા પટ્ટા હોય, થોડા ટપકા જેવું હોય, બરાબર? એટલે શું કહે છે, ડાઘા છે ને શરીર, બિલાડીના શરીર પર શું હોય, ડાઘા હોય ને, આપણને દેખાય ને કેટલીક જગ્યાએ એની ચામડીનો રંગ, પેલી ચામડી કે એના વાળ હોય ને એનો રંગ અલગ હોય, ત્યાં આપણને શું દેખાય, એવી ડિઝાઇન દેખાય, બરાબર છે, ડાઘ દેખાય. તો એના દિલ પર શું છે, ડાઘ છે. અને એ શું છે, એના ઘરનો વાઘ છે. એ બાળક શું કહે છે કે આ બિલાડી તો મારા ઘરનો વાઘ છે, બરાબર ને? તો સરસ મજાની કવિતા હતી ને. હવે તમારી આ કવિતા છે ને હું તમને મોકલીશ, તમારે સાંભળવાની અને સાંભળીને વાંચતા શીખી જવાની છે, બરાબર? સરસ મજાની ગાવાની પણ છે, અને ગઈ અને એનો એક વિડીયો ઉતારીને મને મોકલવાનો છે, બરાબર? ઓકે, ચલો પછી અહીંયા શું છે, ચકલી ઉડે ફર, એવી એક રમત છે, બરાબર? આ રમતમાં કેવું હોય કે જો સાચું હોય ને તો ફર બોલવાનું, બરાબર ને? સાચું હોય તો તાલી પાડવાની ને ખોટું હોય તો ફર એવું બોલવાનું, એવું હોય છે. જેમ કે હું એમ કહું કે બિલાડી ઉડે, તો સાચી વાત ખોટી વાત, તો ફર બોલવાનું. અને હું એમ કહું કે ચકલી ઉડે, તો તાલી પાડવાની, સાચું હોય તો તાલી પાડવાનું, ખોટું હોય તો ફર બોલવાનું, એવી આ રમત છે. એવું તમે તમારા મિત્ર સાથે કે ફ્રેન્ડ સાથે બેસીને રમજો, બરાબર? બરાબર ને? બેન હોય, ફ્રેન્ડ હોય, કોઈની બી સાથે બેસીને આવી રમત રમાય, બરાબર ને? સાચું હોય તો તાલી પાડવાની, ખોટું હોય તો ફર બોલવાનું, બરાબર? તો તમે આ સરસ મજાની કવિતાને વાંચો, પછી એને સમજો, અને એને છે ને ગાતા શીખી જાઓ, અને પછી એનો વિડીયો ઉતારીને મને મોકલવાનો છે. અને તમે તમારા ઘરમાં તમારી બેન, ભાઈ, મિત્ર સાથે બેસીને આ ચકલી ઉડે ફર એવી રમત રમો, બરાબર? ત્યાં સુધી હું તમારા માટે બીજો વિડીયો બનાવું, અને તમે તમારું કામ કરો, પુસ્તકને વાંચો અને લખો, બરાબર? ઓકે, તો આપણે ફરી મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા.